નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ વેબ ટીચિંગમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે ભારતીય સૈન્ય છે, તો સૈન્યમાં ભરતી વિશે મહત્વની અપડેટ વિશે ચર્ચા કરીશું. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો મિત્રો, ભારતીય સૈન્યમાં નવી ભરતી યોજના અંતર્ગત ટૂર ઓફ ડ્યુટીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. ટૂંક સમયમાં જ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે તેવી શક્યતાઓ રહેલી છે. ભારતીય સૈન્યની ત્રણેય સેવાઓ છે, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ. તો તેમાં ટૂર ઓફ ડ્યુટી છે, એટલે કે અગ્નિપથ યોજના છે. તો તે યોજના અંતર્ગત ભરતીની નવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ નવી વ્યવસ્થામાં ધરમૂર્તિ ફેરફારની દરખાસ્ત કરવામાં આવેલ હતી. હવે આ યોજના છે, તો યોજના હેઠળ ભરતી કરાયેલ જે બધા જ સૈનિકો છે તેમને 4 વર્ષની સેવા પછી નિવૃત્ત કરી દેવામાં આવશે. ત્યારબાદ 1 મહિનામાં માત્ર 25% સૈનિકોની પૂર્ણ સેવા માટે ફરીથી ભરતી કરવામાં આવશે. તો મિત્રો, સૈન્યમાં 4 વર્ષની નોકરી પછી બધા જ સૈનિકોને નિવૃત્ત કરવામાં આવશે અને ત્યાર પછી 25% જેટલા સૈનિકો છે તો તેઓને ફરીથી 1 મહિના પછી ફરીથી નવી ભરતી છે તે કરવામાં આવશે. વધારે ડિટેલમાં માહિતી મેળવીએ તો એક અંગ્રેજી અખબાર છે, તો અખબારના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યું હતું કે જે ટૂર ઓફ ડ્યુટી છે તો તેમના અંતિમ ફોર્મેટમાં ઘણી બધી ખૂબ જ ચર્ચા કરવામાં આવેલ હતી અને કેટલાક નવા સૂચનો છે તે પણ કરવામાં આવેલ હતા. પણ મિત્રો, આ જે નવા સૂચનો કરવામાં આવેલ છે તો તેમનો સ્વીકાર પણ કરવામાં આવશે તેવી સંભાવનાઓ રહેલી છે. તેમણે વધુમાં જણાવેલ હતું કે જે નવી ભરતી યોજના છે તો તેની જાહેરાત છે તે નજીકના સમયમાં જ, એટલે કે ટૂંક સમયમાં જ કોઈ પણ દિવસે થવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે જે નવી ભરતી છે તો તે નવી ભરતીની યોજનાની કોઈ પણ સમયે જાહેરાત થવાની શક્યતાઓ રહેલી છે. ભારતીય સૈન્યમાં ભરતીની નવી યોજના છે તો તે નવી યોજના હેઠળ શરૂઆતમાં એવી દરખાસ્ત કરવામાં આવેલ હતી કે કેટલાક સૈનિકો છે તો તેમને તાલીમ સહિત 3 વર્ષ પછી સેવામાંથી નિવૃત્ત કરવામાં આવશે અને કેટલાક સૈનિકોને કોન્ટ્રાક્ટ આધારિત સેવાના 5 વર્ષ પછી નિવૃત્ત કરવામાં આવશે અને માત્ર 25% સૈનિકોને પૂર્ણ સેવા માટે જાળવી રાખવામાં આવશે તેવી અગાઉ દરખાસ્ત કરવામાં આવેલ હતી. પરંતુ તેમાં નવા પ્રસ્તાવ મુજબ ઘણા બધા ફેરફાર કરી દેવામાં આવેલ છે. હવે 4 વર્ષની નોકરી પૂરી થયા પછી બધા જ સૈનિકોને નિવૃત્ત કરી દેવામાં આવશે. નિવૃત્તિના લગભગ 30 દિવસની અંદર, એટલે કે 1 મહિનાની અંદર 25% જેટલા સૈનિકોની ફરીથી નવી ભરતી છે તે કરવામાં આવશે અને તેઓને સૈન્યમાં જોડાવા માટે એક નવી તારીખ આપવામાં આવશે. મિત્રો, તેમણે જે 4 વર્ષની સેવા બજાવેલ છે તો તે સેવા છે તે વેતન અને પેન્શન નિશ્ચિત કરવા માટે તેમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અહીં મિત્રો, ત્રણેય સેવામાં સૈનિકોના ચોક્કસ ટ્રેડ માટે કેટલાક અપવાદો પણ હશે, જેમાં તેમની જે નોકરી છે તો તે નોકરીની ટેકનિકલ પ્રવૃત્તિના કારણે તેમને 4 વર્ષની કોન્ટ્રાક્ટ સેવાથી અલગ રાખી શકાશે. તેમાં આર્મી મેડિકલ કોર્પ્સ છે તો તેના કર્મચારીનો પણ સમાવેશ થઈ શકે છે. એક પ્રસ્તાવમાં એવું પણ જણાવેલ હતું કે જે ટેકનિકલ ટ્રેન્ડ સૈનિકો છે તો તેમની જે સીધી ભરતી છે તે ડાયરેક્ટ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITI માંથી જ ભરતી કરવામાં આવશે, કારણ કે તેમની જે ટેકનિકલ તાલીમ પર જે સમયગાળો છે તે સમય વધારે પસાર ન કરવો પડે તેના માટે ITI માંથી જ તેઓની ભરતી કરવામાં આવશે. મિત્રો, આર્મી ટ્રેનિંગ કમાન્ડરને આ સંદર્ભમાં એક વધુ અભ્યાસ હાથ ધરવાનું કામ પણ સોંપવામાં આવેલ હતું, પરંતુ તેના પરિણામો હજી સુધી જાણી શકાયા નથી. તો મિત્રો, ભારતીય સૈન્ય છે તો તેમાં લગભગ 2 વર્ષથી કોઈ પણ પ્રકારની ભરતી છે તે કરવામાં આવેલ નથી. તેને કારણે પારંપરિક ભરતીની ઈચ્છા રાખતા જે યુવાનો છે તે યુવાનમાં ચિંતિત આપણે જોવા મળે છે. ભરતીમાં વિલંબના કારણે હરિયાણા, પંજાબ જેવા રાજ્ય છે તો તેમાં દેખાવો પણ કરવામાં આવેલ હતો. તો મિત્રો, ટૂંક સમયમાં જ જે નવી ભરતીની યોજના છે ટૂર ઓફ ડ્યુટી, તો તે ટૂર ઓફ ડ્યુટીની ટૂંક સમયમાં જ ભરતીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે તેવી શક્યતાઓ રહેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.